ભગવાન ના નામ ઉપર બહુ સારું નામ છે ઈશ્વર સાવણ. સુરેશભાઈ નું તો બહુ અવારનવાર અમારે તો દરેક કાર્યક્રમમાં હોય, સમગ્ર વિસ્તારમાં બહુ જગરૂ નામ છે. મેલ ઠેકાણ કીધું, મેં કે ભાઈ માય કે ઈકોનું છે ને, મને કે ઈકોનું તો કોને ખબર પણ ઉકાનું છે. એટલે મને એમ કે ઉકા નામની નવી કંપની બહાર પડી છે, પણ સવારે ખબર પડી ઉકાભાઈ નું માય હતું એમ. પણ ભગવાન શિવ ના સાનિધ્યમાં ભગવાન શિવ દયાનો સાગર છે. વાતી કરતો હતો, છોકરાને પ્રશ્ન કર્યો કે દાખલા તરીકે 1,00,000 રૂપિયા 2% તારા બાપને એક મહિનાની પૂર્તિ આપું. દાખલા તરીકે પ્રશ્ન કર્યો છે કે 1,00,000 રૂપિયા 2% લેખે તારા બાપને 1,00,000 રૂપિયા આપું, એક મહિના પછી વ્યાજ સહિત તારો બાપ કેટલા મને પાછા આપે. છોકરો કે મારો બાપ મૂળ નું આપે. સાહેબ કે તને ગણિત ની ખબર નથી. છોકરો કે સાહેબ મને ગણિત ની ખબર છે, પણ તમને મારા બાપ ની ખબર નથી, એટલો ઘૂસ મારું છે. ત્યાં છોકરો સાચો હતો. હા, હમણાં ઓલી ચૂંટણી ગઈ ને બાપુ, ચૂંટણીમાં એક જણો મતદાન બુથ ઉપર જઈને ઉભો રહ્યો, વિચાર કરે હતો પાડીને ઉભો રહ્યો. એટલે સાહેબે કીધું, ભાઈ મતદાન કરવું હોય તો કરી દો નહીં કે, પણ વિચાર કરું છું કે સાંજે કઈ પાર્ટી એ પાયો હતો, કોંગ્રેસે પાયો કે ભાજપે પાયો, એ ખબર નથી પડતી એમ. પણ ભગવાન શિવ શિવના સાનિધ્યમાં જયારે બેહ્યા છે, પુરારે આવો શિવ શંકર ભોળા. મને બરોબર ખ્યાલ છે, મુકેશભાઈને સાંભળવા છે, સમય ઘણો થઈ ગયો હોય, પણ બે વાતો કરી અને મુકેશભાઈને સાંભળીએ. કાલે પ્રોગ્રામ છે, કાલે પણ અરસુગીરી બાપુ અને અમે ત્રણેય કલાકારો અને રાજભાઈ ગઢવી મનોઆઈની હાજરી છે. સંતો પણ લગભગ મહાન મંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ પણ પધારે તેવી શક્યતા છે. કાલે પણ ખૂબ આપણે આનંદ કરવાનો છે. પુરારે આવો શિવ શંકર ભોળા. આ ભોળિયા સાધુએ જે આ ભજન કર્યું છે, તમને શિવ સ્તોત્રની ખબર ન હોય, શિવ મંત્રની ખબર ન હોય, ઓમ ત્રંબકે જામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉરુવારુકમય બંધને મૃત્યુજ મોક્ષમામૃતાત, એ મંત્રની કદાચ ખબર ન હોય, અને ભગવાન શિવના સાનિધ્યમાં ભગવાન શિવના મંદિરમાં તમે જાઓ, એ શ્રાવણ મહિનો હોય અને ગામડાનો ઘોળો માણા જાય, અને હૃદયના ભાવથી જે કાય કવિ ન હું મેં ન ચતુર કહાઉં, મતિ અનુરૂપ હરિ ગુણ ગાઉં. જેવી મતિથી તમે એ ભગવાન શિવને આરાધો, ભગવાન શિવ દયાનો સાગર, નમામી ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, અને ગામડાનો માણા કહેતો હોય, હે પ્રભુ હે મહાદેવ મને બીજું તો કઈ નથી આવડતું બાપ. પોરારે આવો શિવ શંકર ભોળા, હું ચડાવું તમને હે ભગવતીના એવા ગોળા. પોરારે આવો મહાદેવ મોરા. સોમનાથ એક જણો જો ભગવાન શિવ ને આરાધવા મળ્યો ભાઈ, પણ જટા કવિ જવાલ બામ પ્રમાણ ભાવ વિતર સલય ગલે લંબ લંબ તાંબ જંગ તુંગ બાલ કે ચકાર ચંડ તાંડવ તનો તનો શ્વમ શ્વમ જટા કટા સબ્રમ મિલલ વિચ વલ્લરી વિરાજમાન મુરધરી ધગા ધગા જલાલ લવમ લાટ પટ બાબ કે કિશોર ચંદ્ર જય કરે રતિ તીક્ષણ મામ જય મહે જય હરમ નો નારો લગાવ્યો ભાઈ ભોળો ના ભાઈવો, અને માય માય એટલું કીધું ને ચાતો આયા આવ્યો, હપ્તા ભરી ભરી થાકી ગયો તો એટલે રૂપિયા માગ્યા. આ માયા હાટું અત્યારે જા ખુડશે ખુડશે હમ હામા છે ને આની હાટું છે. આ કોઈ કઈ સેવા કરવા નથી બેઠા, એટલે રૂપિયાનો ભૂખ્યો મારા એટલે કીધું પ્રભુ 1,00,000 રૂપિયા જોઈએ. એટલે ચેક ની વાત નહીં પણ રોકડા આપ્યા હો ભોળા ના, ક્યાં તો ઘૂઘરા જેવો થઈ ગયો મારો દીકરો. પછી તો રામ રામ કરવાય ન ઉભો રહ્યો. ઠાકર મંદિર ની જાલરી અંબાવ ની તોય વગાડવા જાતો, આજે એવડો મોટો થઈ ગયો કે મંદિર માં નથી હમાતો. અરે હાઉકલી કરી મારી માને પીવડાવતો, ખોટે ખોટો સંતાતો, પણ ભીતર થી એવો હંતાણો છું કે હવે બહાર નથી દેખાતો. હો ભાઈ સ્વાર્થ પૂરો થયો ને, સ્વાર્થ માં ઝેર છે, સ્વાર્થ માં વેર છે, સ્વાર્થ ના આ જગત માં બધે કાળા ઘેર છે. એ 1,00,000 રૂપિયા મળ્યા એટલે નીકળ્યો ને હામો પટાંગલ ની માલિકા મારવાડી મળ્યો કરે, ઓ રૂપિયા કિસને દિયા. અરે ઓ બાપુ
મારવાડીએ કીધું કે રૂપિયા ક્યાંથી લાવ્યો? અરે કીધું ભોલેનાથ ને દિયા કે દેતે હે કે હા પ્રાર્થના કરતે હે તો દેતે હે. અને મારવાડી જઈને પ્રાર્થના કરવા મળ્યો. બબ કે ગણ ભૂત ભજન કરે ભૂતળું નાથી હટાંગર તાનર દુતા પણ કેસળ યાંબર બાદાઈ ભંગર ગાજ જાતર પામ ઘટે ગમરું ટટાંગર બામ ચટાંગર શંગર તે કૈલા સારે પર મે હર બાર ધરી પુષ પાલન કામ પડદાવ નાચ કરે રમ દંગ દીધી કરે ધાકટ ધોકટ ફેર ફારંગટ ફેર ફરે. અરે દદડે નોમ ધમ ધંધા કર ધમ ધંધા કર ફેકટ ખોર પર તાળ ધરે પર મે હર મોલ ધરી પુષ પાલન કામ પડદાવ નાચ કરે સહીના સુસાટ કે પાર સટાસળ તાક નગારા સૌ રડે કર તાળ ખમાર જપાડ કટાકટ તાળ દંગ ઉતારજો. મારા લગ્ન માં તો રૂપિયા દીધે નતા મળ્યા. આ બહુ હારું છે જો. અને મારવાડી ને પ્રસંગ જાણ કીધું માગ માગ કે પ્રભુ વેલણ દીધા એટલે મને આપી ગયો. એને 1 લાખ આપ્યા. એ બે જણા 1-1 લાખ લઈને નીકળી ગયા. પછી તો સાંજ નો પોર ધામી ગયો. સંધ્યાનું તાણું ધીમે ધીમે અંધારાના ઓળા ઉતરવા મળ્યા છે. 50 કરોડ પૃથ્વીના જળસે જમતી ગયા છે. અને 18 બાર વનસ્પતિની આડા પડકે થઈ ગયેલી. અને તમરાનો ધ્રમ 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 અવાજ આવવા મંડાનો. ભાઈ મેઘલી મળી ગઈ ભાઈ. અને મેઘલી રાતે જઈ અને સોર ગયો ભાઈ. સોર તો મારા દીકરા ઈ ટાણે જ આવે. સોરે આવીને પ્રાર્થના કરી છાયલું શંભુ શંભુ શાલ જટા જુગ ચંદ્ર બાલ ગંગ કીત રંગ માલ વિમલ નીલ ગાંધે લોચન થઈ લાલ લાલ ચંદન કી કોર બાલ કુમકુમ સિંદુર ગુલાલ મ્રગટી વરસાજે દાંત લાંગ દિતગઢ દિતગઢ દિલાંગ બાજત મૃદક મધુર વિષ્ણુ કમર બાજે બમ 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 ડમર બાજનાદ ભાઈ સરસાદ શંકર મહારાજ યા દાંડલ નાચે. પણ જાતો ભોળાનાથ ને મોજ ના તોરા છૂટવા મળ્યા હો. પોતે આવીને નૃત્ય કરવા મળ્યા. તાગડ દિન થા થા અને કીધું નૃત્ય કરવા મળ્યા. ને ઓલા સોરે માગ્યા ને ઈ પેલા ભગવાને 1 લાખ આપી દીધા. ઓલા બી લેવા આવ્યા તમે અહીં લેવા જ આવ્યું છે. એટલે ઓલા સોરે 1 લાખ નો ડટો પાછો ઘા કર્યો. પ્રભુ હું ભિખારા સમજો મારો દીકરો ન્યા સીધા. અરે ભગવાન કે ઓલા બી લેવા આવ્યા તા મને એમ કે તું લેવા આવ્યો 1 લાખ રૂપિયા જોતા હોય તો લેતો જા. ના પ્રભુ લાખ રૂપિયા નથી જોતા. પણ તે પ્રાર્થના કરી છે અને હું પ્રસન્ન થયો છું. માગી લે પ્રભુ લાખ લાખ નથી જોતા કે તો જોઈએ હું ઓલા બી આવ્યા તા. કેટલા લઈ ગયા પ્રભુ કે ઈ 2-1 લાખ લઈ ગયા કે પ્રભુ લાખ રૂપિયા નથી જોતા પણ 2 ના સરનામા આપી ગયો. બાકી આ એમ 100 અમારા ધંધા છે અમે લડી લેવું. એટલે ત્યાંથી 2 ઠપ કર્યા બરોબારા. બોલો જો કામે ક્યાં ના કહી છે કરવું હોય તો બુદ્ધે ક્યાં ના કહી છે અનુચરવું હોય તો આમાં પાણીએ હાથી ડૂબે અને માછલા કરે જગતમાં તણખલા મનો તમારે કરવું હોય તો કામે ક્યાં ના કહી છે કરવું હોય તો. પણ પ્રિય બોલવું સુજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે બિન કૃપા ભગવાન. ભગવાનની કૃપા હોય ને તો આંખે હારું જોવાય છે. ભગવાનની કૃપા હોય તો આંખે હદ કરમ કરાય છે. અને ભગવાનની કૃપા હોય તો ક્યાંક હદ માર્ગે હલાય છે મારો બાપ. બિન કૃપા ભગવાન. ભગવાનની કૃપા વગર કાંઈ મળતું નથી. મગર બાબુ 2 જણાની સીધી છોટે બસમાં બારી હાટું બાજ્યા. એકને તજા ગરબી ને એકને ટાઈટ ભાઈ. બારી ખોલવા હતું ઓલો કે હે બામ 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 બારી ખોલ 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 ખોલી નાખ. ઓલો કે હે બામ 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 ગુબાઈ વા લાગે ગુબાઈ વા ગુબાઈ વા બારી ખોલી ને એટલે દેખાણા. કિરીટભાઈ મોમ ક્યાં ગયા? અમારે જસુમોમાં 1 મહિનાથી આ સેવા કરે. પાછા ઈ ક્યાં હતા ગયા? મારા વારામાં ગયા જાય બધા. 2 બારી હતી બાજુ બાપુ અને 2ની સીધી છોટે બા બા બારી ખો 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 ખોલી ને બોલો કે બા 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 બા. એમાં ઓલા બીજા પેસેન્જર કંટાળી ગયા. કારણ કે 2 બથો બે થાય ને કોણ ત્યાં ઠોઆ બીજા પેસેન્જર ને ડિસ્ટર્બ થાય. એને કંડક્ટર કીધું કે સાહેબ આને સમજાવો. ટિકિટ તો અમે દીધી છે. કંડક્ટર ટિકિટ કાપવાની પેટી એઠી મૂકીને ઈ સીધો જોઈ કે ખોટા ઓ પાડા હું લીધા છે. ખબર નથી આ શા 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 સરકારી છે. ઓલા કે એમાં એમ જ હોય. એટલે 2 બથો બધા આવ્યા. ઓલા 2ની ફરિયાદ સાંભળીને પછી કંડક્ટરે કીધું તમે તમે મારી બમ બમ બાન કરો છો અને ઘો 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 ઘોલી ના ખો નેગરી પ્રેમ છે એને કાશ ના 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 નથી. ખોટા ઉખાડા લીધા હતા. બોલો જો કામ જાજા કાબોલિયા કામ જાજા કપૂત હકડી સી મહેણ ભલે અને હકડો ભલો સપૂત.
ભગવાન ને કઈ દીકરા દેતો નવખંડ માં નામ રાખે એવા દેજે, નકર કાંઈ પગલી ના પાડનાર જોતા નથી. ઘણા મારા દીકરા આવેડા દાતા કરતા. એક ભાઈ દવાખાને ગયા ને તો ડોક્ટરે કીધું શું ખાધું, એના પત્ની પડખે બેઠા હતા, એને તો ઘણું ખાધું સાહેબ, મોટા મોટા રોડ ખાધા, મોટા મોટા શેક ડેમ ખાઈ ગયા, ગામના અવેડા ખાઈ ગયા. એમ નહી તમને શું થાય છે, એ લોકો અફસોસ થાય છે. અફસોસ એનો થાય કે તમારે એટલી એટલી ડિગ્રી ને તમે પૂછો છો શું થાય. કોઈ ભૂત નો હરજે ભાગી નથી. આપણે હમત થાંભળા બારોટે હમત બાપુ એ ભજન લખ્યું કે અંગે અભિમાન ને આભે થી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હટવાણી. એ ભગવાન શિવ ની જટામાં એટલી ગંગા પવિત્ર તો છે જ, પણ વિશાળ પણ એવી છે. શિવ ના ગાળામાં બિરાજમાન ત્રણ આટા લઈને જે ફણીદર ફૂફાણા મારે છે, ઈ નાગ છે. અને નાગ છે એ ફૂંક મારે તો એક નાગ સુધી લીલા કંચન ખડ ને બાળી દે ભાઈ. સર્પના દુશ્મન એટલે ગરુડ, ગરુડ ના પતિ એટલે વિષ્ણુ, વિષ્ણુ ના પત્ની એટલે લક્ષ્મી, લક્ષ્મી નો પિતા એટલે સાગર, સાગર ને બાંધનાર ભગવાન રામ, રામ ના પત્ની એટલે સીતાજી, અને સીતાજી નું જે હરણ કરી ગયું દિશાનંદ રાવણ, રાવણ નો પુત્ર એટલે ઇન્દ્રજીત, ઇન્દ્રજીત ને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણ ને પ્રાણ દેનાર હનુમાન, ને હનુમાન જેની ધજા ઉપર બિરાજે તે અર્જુન, અર્જુન ના સખા એટલે કૃષ્ણ, કૃષ્ણ ના પુત્ર એટલે પ્રદ્યુમન, પ્રદ્યુમન ના પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધ ની પત્ની ઓખા, ઓખા નો પિતા બાણાસુર, બાણાસુર જેની પૂજા કરે ભગવાન શિવ, અને શિવ ના પત્ની એટલે પાર્વતી, પાર્વતી નો પિતા હિમાલય, અને હિમાલય ના ખોપરા માંથી જે ગંગા નીકળી છે, કશા પખાળ હું પાવ મેલા કી ધન માલ પવિત્ર ચરણ આગે. આ આવી પવિત્ર ગંગા માસ્તર ભણાવતા ને છોકરાને, એક છોકરાને કીધું બોલ બેટા ગંગા ક્યાંથી નીકળી ને ક્યાં ગઈ. બોલો કે મનજી કાકા ના ઘરમાંથી નીકળી ને કાનજી કાકા ના ઘરમાં ગઈ. બોલો એની ગંગા માસી ની વાત કરે, આ ભાગીરથી ગંગા ની વાત પૂરું સમજાય ને દખો બહુ થાય. કહેવાનો મારો સુર છે કે જીવન તો જે એવું જીવી ગયા છે મિત્રો, એને જગત ક્યારેય ભૂલે નહીં. નામ રહંતા ઠકરા નાણા નહીં રહન, અને કીર્તિ ઊંડા ગોટડા ઈ તો પાયડા નહીં પડન. જગતની બાલપા મેં ભગવાન શિવના સાનિધ્યમાં મળ્યા છે. એક શિવ તાંડવની ફરમાઈશ એટલે બે કડી મારે ગાવી છે, મુકેશભાઈને સાંભળવા છે. પણ ભગવાન શિવ દયાનો સાગર છે, અને જ્યારે ગોકુળના મહેલમાં આવ્યો ને બાપુ, અને કૃષ્ણના દર્શન માટે માં જહોદાને કીધું માં તારા દીકરાના દર્શન કરવા, પણ આ તો જોગીનું વેશ ધારણ કરીને ગયેલા ભગવાન શિવ ઓળખ્યા નહીં કે આ તો દાઢી વાળો બાવો છે. ભગત બાપુ લખ્યું છે એ બાયુ મને આવે છે એ ધોળી કેરો રે બાવો રે દાઢી વાળો બાવો આવ્યો રે. ગોકુળના ચોક ની માલપા નૃત્ય કરે છે ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે ભગવાન શિવ દાદો કેવો લાગે છે.
આપને મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખી દો, પણ પોતપોતાના આજુવાળાના ખિસ્સામાં પડી રહેતા દોર તરફ વિનંતી કરીએ ભાઈશ્રી મુકેશભાઈ જોશી.